જય શ્રી કૃષ્ણ આવો કાલનું કન્ટિન્યુ કરીશું હા રાવણે મા ભવાનીને બટુક બાળકના ભરોસે નીચે મૂક્યા રાવણ કામ પતાવીને આવ્યો અને વાંકો વળ્યો અને કહ્યું આવો આવો મા હવે સીધા પહોંચી જઈએ લંકા પણ આ શું એક તસું જેટલાએ માં હલ્યા નહીં સ્થિર થઈ ગયા રાવણે એડી ચોટીનું જોર અજમાવ્યું પણ મા ભવાની હલ્યા જ નહીં ત્રીજી વાર જોર લગાડતા જ માની મૂર્તિ રાવણના હાથમાંથી સરકી રાવણ બે જોજન દૂર પછરાયો અને પેલો બટુક મહારાજ તાળીઓ પાડીને કૂદવા લાગ્યો નાચવા લાગ્યો માનું સ્થિર થવું પોતાનું પછડાવવું આ નાનકડા બટુક પાસે આબરૂનો કચરો થવું લોકોનું ભેગું થવું રાવણના હાડે હાડમાં આગ લાગી રાવણ ક્રોધમાં બરાડ્યો રાવણે ક્રોધમાં દાંત કચકચાવી અને ખડગને બટૂક તરફ ફેંક્યું બટૂક દોડ્યો ખડગ પાછળ પાછળ અંતે બટૂકના મસ્તકમાં ખડગ પડ્યું આપણી મુઠ્ઠી વાળેલું કાંડું માથામાં ખાડો પાડે તેવો ખાડો બટૂકના મસ્તકમાં પડ્યો આપણી આખી મુઠ્ઠી સમાઈ જાય લોહીનો ફુવારો છૂટ્યો ગામના લોકો દોડ્યા પણ આસુ બટુક પણ ત્યાંથી મૂર્તિ બની અને સ્થિર થઈ ગયો લોકો વિચારે પહેલાં તો કાળા પથ્થરમાં બટૂકનું પરિવર્તન થતું ગયું અને ગણપતિજીનો આકાર આવવા માંડ્યો જુઓ ચિત્ર આ જ મૂર્તિ આ જ મૂર્તિ સેમ આ જ મૂર્તિ બનેલો બટૂક ગણેશ આજે પણ મેંગ્લોરથી થોડે દૂર ગોકર્ણ ગામમાં બિરાજ્યો છે હા આ સત્ય ઘટના છે આપણી મુઠ્ઠીથી કાંડા સુધી ખાડો છે ભક્તો એમાં દૂધનો અભિષેક કરે છે આ ખાડામાં સદાય દૂધ ભરેલું જ રહે છે જેઓએ કથા શ્રવણ કરી હશે તેમને આ ગોકર્ણનું નામ જરૂર સાંભળ્યું હશે આ શ્રાદ્ધના દિવસો શ્રીમદ કથાના છે પિતૃ અર્પણ પિતૃ તર્પણ કરવાના દિવસો છે લોકો આ ગોકર્ણ ગામમાં જરૂર આવે છે અને પિતૃ તર્પણ કરે છે હું પણ ગઈ છું મેં પણ કર્યું છે હું બે વખત ગઈ બંને વખત મેં કર્યું પિતૃ તર્પણ કરવા લોકો આ ગામમાં આવે છે હું વિચારું છું મને લગતા લગતા જ હમણાં એવો વિચાર આવ્યો શાયદ ભગવાને દીધો હોય મને કે હજી શ્રાધના ભાગવતના દિવસો ચાલે છે તો પ્રસિદ્ધ ગોકર્ણજીની આ મોક્ષદાયીની કથા હું આપને શ્રવણ કરાવું મારા તમારા આપણા પિતૃ ઉપરાંત આ કોરોના કાળે કંઈક કેટલાય બાળકોને યુવાનોને સ્ત્રીઓને વૃદ્ધો સહિત વિશ્વના તમામ જીવોને ભરખી લીધા છે આવ આપણે એમને સદગતિ મળે એવી ભાવનાથી કાલથી આ કથા કરીએ કંઈ કરવાનું નથી જો તમારે તમારા પિતૃ પાછળ કરવી હોય તો તમે એમનો ફોટો મૂકી અને આ મારી ક્લિપ સાંભળજો પાંચ મિનિટ એ ફોટા પાસે દીવો કરજો પ્રાર્થના કરજો કે આપ જ્યાં પણ છો ત્યાં ખુશીથી રહો ભક્તિથી રહો અને પ્રભુ કાર્ય કરો વિશ્વ શાંતિ માટે પણ આપણે પ્રાર્થના કરીશું કારણ કે આવા કરોડો લોકો કરોડો જીવો એ કોરોનાએ ભળકી લીધા છે બસ આટલું જ આપણે માગીશું આવી કથા દ્વારા કે પ્રભુ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું મંગલ કરો આમાં વિશ્વ કલ્યાણમાં આપણે આવી ગયા વિશ્વનું મંગલ થશે તો એમાં પણ આપણે આવી ગયા કહેવાય છે કે હાથીના પગલાંમાં બધા જ પગલાં આવી જાય માટે જય હો સૌનું અને મંગલમય હો વિશ્વનું આવો તમને જો ભાવના થતી હોય તો તમે તમારા પિતૃઓના ફોટા પાસે એક દીવો પ્રગટ કરજો પાંચ મિનિટ પૂરતો અને મારી આ ક્લિપ સંભળાવજો આપણા પિતૃઓને ને તમે પણ શાંતિથી સાંભળજો એઠે મોઢે નહીં સાંભળતા હાલતા ચાલતા નહીં સાંભળતા કોઈ સાથે વાત કરવા ઊભા નહીં થતા કે ફોન આવે તો પણ ફોન લેશો નહીં એક પાંચ મિનિટનો તો સવાલ છે ખરેખર તમે જોજો એક નવો અનુભવ એક નવી અનુભૂતિ થશે માટે આ સાધના દિવસોમાં આપણે આ મિની ભાગવત કરીએ મોક્ષદાયીની કથા કરશું જરૂર સાંભળો એવો મારો આગ્રહ છે જય શ્રી કૃષ્ણ આવો કાલનું કન્ટિન્યુ કરીશું હા રાવણે મા ભવાનીને બટુક બાળકના ભરોસે નીચે મૂક્યા રાવણ કામ પતાવીને આવ્યો અને વાંકો વળ્યો અને કહ્યું આવો આવો મા હવે સીધા પહોંચી જઈએ લંકા પણ આ શું એક તસું જેટલાએ મા હલ્યા નહીં સ્થિર થઈ ગયા રાવણે એડી ચોટીનું જોર અજમાવ્યું પણ મા ભવાની હલ્યા જ નહીં ત્રીજી વાર જોર લગાડતા જ માની મૂર્તિ રાવણના હાથમાંથી સરકી રાવણ બે જોજન દૂર પછડાયો અને પેલો બટુક મહારાજ તાળીઓ પાડીને કૂદવા લાગ્યો નાચવા લાગ્યો માનું સ્થિર થવું પોતાનું પછડાવવું આ નાનકડા બટુક પાસે આબરૂનો કચરો થવું લોકોનું ભેગું થવું રાવણના હાડે હાડમાં આગ લાગી રાવણ ક્રોધમાં બરાડ્યો રાવણે ક્રોધમાં દાંત કચકચાવી અને ખડગને બટૂક તરફ ફેંક્યું બટૂક દોડ્યો ખડગ પાછળ પાછળ અંતે બટૂકના મસ્તકમાં ખડગ પડ્યું આપણી મુઠ્ઠી વાળેલું કાંડું માથામાં ખાડો પાડે તેવો ખાડો બટૂકના મસ્તકમાં પડ્યો આપણી આખી મુઠ્ઠી સમાઈ જાય